સમાચારમાં આજે શું છે ક્લાઇમેટ ચેન્જ અને મહા વાવાઝોડાનું કનેક્શન? મહા વાવાઝોડું 7 નવેમ્બરે દીવથી પોરબંદરના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, વાવાઝોડાની ગંભીરતા જોતા તંત્ર સાબદું. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. મહા વાવાઝોડાને પગલે 6 અને 7 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી અને એ સિવાય કાર્યક્રમમાં આજે દિલ્હીમાં પ્રદૂષણ મહત્તમ સીમાને પાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લગાવી ફટકાર, કહ્યું આરોપબાજી ન કરો પણ નિરાકરણ શોધો. પીરિયડ પોવર્ટી, આર્થિક અક્ષમતાને લીધે માસિક સામે ઝઝૂમી રહી છે યુકેની 10માંથી 1 બાળકી. જર્મનીમાં બનાવાય છે પ્રદૂષણને માત આપતી હાઇબ્રિડ ટ્રક્સ, જે બની શકે છે ગ્રીન ટ્રાન્સપોર્ટનું ભવિષ્ય. મુખ્ય સમાચાર અને એ સિવાય બીબીસી સમાચારમાં બીજું પણ ઘણું. સૌ પહેલા વાત મહા વાવાઝોડાની. હવામાન વિભાગનું કહેવું છે કે અરબ સાગરમાં સ્થિત મહા વાવાઝોડું ગુજરાત તરફ રિકર્વ લેશે, ત્યારબાદ નબળું પડી શકે છે. મહા વાવાઝોડું ગુજરાત તરફ રિકર્વ થયા બાદ મહા વાવાઝોડું 7 નવેમ્બરની સવારે ગુજરાતના દીવ અને પોરબંદર વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે. જોકે વાવાઝોડાની ગંભીરતા જોતા ગુજરાત સરકાર સાબદી થઈ છે. તેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. હવે મહા વાવાઝોડું એ અરબ સાગરમાં સર્જાયેલું આ વર્ષનું 4થું વાવાઝોડું છે. આ અગાઉ વાયુ, હિક્કા અને ક્યાર વાવાઝોડા સર્જાઈ ચૂક્યા છે. એક જ વર્ષમાં 4-4 વાવાઝોડા આવે એવું ભૂતકાળમાં બન્યું નથી. વૈજ્ઞાનિકો જોકે માને છે કે આ વાવાઝોડા ક્લાઇમેટ ચેન્જને કારણે સર્જાય છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં અરબ સાગર કરતાં વધારે વાવાઝોડા સર્જાય છે, પણ આ વર્ષે પશ્ચિમ બંગાળની ખાડીમાં 2 વાવાઝોડા આવ્યા, જ્યારે અરબ સાગરમાં મહા એ 4થું વાવાઝોડું છે. અરબ સાગરમાં પહેલાં એટલા માટે બહુ વાવાઝોડા સર્જાતા નહોતા કારણ કે અરબ સાગરના ઠંડા પ્રવાહમાં 50% વાવાઝોડા ટકી શકતા નથી. દરિયાની ઠંડી જળસપાટી વાવાઝોડા માટે અનુકૂળ હોતી નથી. હવે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી છે. અરબ સાગરમાં પણ છાશવારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સર્જાવા લાગ્યા છે, કારણ કે હિન્દ મહાસાગર ગરમ થઈ રહ્યો છે અને તેને કારણે અરબ સાગરનું તાપમાન પણ વધવા લાગ્યું છે. આ મામલે અમે થોડીવાર પહેલાં વાત કરી દિલ્હીથી IMDના DGM ડૉક્ટર એમ મહાપાત્રા સાથે. અમે તેમને પૂછ્યું કે આ વર્ષે શા માટે અરબ સાગરમાં 4-4 વાવાઝોડા જોવા મળ્યા. 1902 કે બાદ અભી ઇસ સાલ એસે હુઆ હૈ કે જબ 4 સાયક્લોન મિલા હૈ ઓર યે એસે રેન્ડમ હૈ મગર આપ જો લાર્જ સ્કેલ પ્રોસેસેસ હૈ જિસકે વજહ સે સાયક્લોન ડેવલપ હોતા હૈ ઇસકો આપ એનાલિસિસ કરે ઇસસે પતા ચલતા હૈ कि इस साल जो 4 डेवलपमेंट हुआ है इसके लिए 4 प्रमुख कारण भी है. पहला कारण ये है कि नॉर्थ ईस्ट मानसून बहुत एक्टिव है इस बार और इसकी वजह से इंडिया में भी अच्छा बारिश हुआ है. अभी तक 43% एक्सेस रेनफॉल हुआ है नॉर्थ ईस्ट मानसून सीजन पे. जब नॉर्थ ईस्ट मानसून एक्टिव होता है तब अरेबियन सी के ऊपर जो मॉइस्चर कंटेंट है एटमोसफेयर पे वो बढ़ जाता है, जो फेवरेबल होता है साइक्लोन डेवलपमेंट के लिए. सेकेंड पॉइंट ये है कि इंडियन ओशन डाइपोल जो कि एक लार्ज स्केल प्रोसेस का रिप्रेजेंटेटिव है सी सरफेस टेम्परेचर के इंडियन ओशन पे, वो पॉजिटिव है. पॉजिटिव इंडियन ओशन डाइपोल की मतलब होता है कि सोमालिया कोस्ट के पास वार्मिंग है और इंडोनेशिया के पास कूलिंग है रिलेटिवली. इसके वजह से अरेबियन सी में कन्वेक्टिव क्लाउड्स ज़्यादा डेवलप होता है और क्रॉस इक्वेटोरियल फ्लो अरेबियन सी के ऊपर बढ़ जाता है, जो कि साइक्लोन डेवलपमेंट के लिए फेवरेबल होता है. तीसरा ये है कि जो सी सरफेस टेम्परेचर है वो स्पेशली ईस्टर्न पार्ट ऑफ अरेबियन सी में बहुत अच्छा है, 29-30 डिग्री सेल्सियस है, जो कि डेवलपमेंट के लिए बहुत फेवरेबल हो रहा है. चौथा ये है कि विंड शियर, जो कि ऐसे डिफाइन किया जाता है कि लोअर लेवल विंड्स अपर लेवल विंड्स का जो डिफरेंस है वो विंड शियर बहुत कम है. कम विंड शेयर होने से ये साइक्लोन डेवलपमेंट और इंटेंसिफिकेशन के लिए फेवरेबल होता है. ये चारों फैक्टर फेवरेबल रहा जिसकी वजह से अभी हम अरेबियन सी में इस साल 4 साइक्लोन देखने को मिला है.
તો ક્લાઇમેટ ચેન્જના લીધે એક તરફ ગુજરાત વાવાઝોડાથી ઘેરાયેલું છે, તો દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો પ્રદૂષણની ચાદરથી ઢંકાયેલા છે, જેના લીધે ઝેરી હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ ગયું છે. જેથી આજે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અને રાજ્ય સરકારને બંનેને ઝાટકણી કાઢી છે. તો દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ઓડિવન યોજના શરૂ કરી છે, ત્યારે લોકોનું શું કહેવું છે જાણીએ બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશના આ અહેવાલમાં. ભારતીય સુપ્રીમ કોર્ટની પેનલે દિલ્હીમાં પ્રદૂષણના હુમલાને લીધે પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજધાની દિલ્હીને ગેસ ચેમ્બર કહીને સંબોધન કર્યું છે. હવાની ખરાબ પરિસ્થિતિને લીધે અધિકારીઓએ શાળામાં 5 નવેમ્બર સુધી રજા જાહેર કરી દીધી છે. પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે. હવાનું પ્રમાણ વધારે દૂષિત બની રહ્યું છે. બહુ દિક્કતે હો રહી હૈ, સાંસ લેને મે ભી દિક્કત હો રહી હૈ, એક તો આંખ મે ભી જલન સા હો રહા હૈ. ઇવન મેને ચશ્મા પહેન રખા હૈ તબ ભી આઈ ફીલ સમથિંગ બેડ. મે લગભગ 40-45 મિનિટ્સ ડ્રાઈવ કરતી હું, તો જૈસે ઘર પહોંચ જાતી હું બહુ ટાયર્ડનેસ ફીલ હોતા હૈ, આંખો મે જલન સા હોને લગતા હૈ, તો ઇસસે બહુ દિક્કત હોતા હૈ. ઇવન ઘર મે ભી પહોંચ કે ભી ના એસે હી હેવી હેડેડ લગતા હૈ. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આ પ્રમાણ 1000થી વધુ પહોંચી ગયું હતું. ઘર મે તો અંદર તો સહી સ્થિતિ રહેતે હૈ, લેકિન બહાર આપકે કહેતે બમ પટાકે નહીં ચલેંગે, દુનિયા ભર કે બમ પટાકે ચલે, ઉસસે પોલ્યુશન કિતના હુઆ આપકી બાત. આંખો મે ભી એસે હોતા જૈસે મિટ્ટી ગિર ગઈ, ધૂળ મિટ્ટી રડકતે આંખે, બહોત જલન હોતી આંખો. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં જોખમી પ્રદૂષકોનું પ્રમાણ PM2.5 મહત્તમ મર્યાદા 500 UG પ્રતિ ઘન મીટર કરતા પણ ઘણું વધારે છે. નહીં અભી તો 2-4 ઘંટે કે બાદ તો પતા ચલતા હૈ કે યહાં થોડા દિક્કત હો રહી હૈ, કાફી હો રહી હૈ, લેકિન મજબૂરી આદમી ક્યા કરે, ચલના હી પડતા હૈ. રોજી રોટીનો સવાલ લોકોને આ પ્રદૂષિત હવામાં જવા મજબૂર કરી રહ્યો છે. તો જબ ઇસ લેવલ કે ટોક્સિન્સ કો લોગ એક્સપોઝ હોતે હૈ તો ઉનકો આંખ મે જલન હોને લગતી હૈ, આંખ સે પાની નિકલના, આંખ રેડ હો જાના, નોઝ મે બર્નિંગ હોના, થ્રોટ મે ઇરિટેશન હોના. જો એસ્થમેટિક પેશન્ટ્સ હૈ ઉનકે લિયે તો યે સમય બહોત ખરાબ હૈ. સબકો એસ્થમા કા અટેક પડ રહા હૈ યા એસ્થમા ડિટ્યુરેટ હો રહા હૈ. જો લોગ બિના ઇનહેલર કે કંટ્રોલ થે વો અબ લે રહે હૈ, જો લોગ 2 બાર લે રહે થે વો 4 બાર લે રહે હૈ, લોગ સ્ટીરોઇડ્સ લે રહે હૈ. લોકો માસ્ક પહેરે છે અને કેટલાક જરૂરી પગલાં તો લે છે, પણ તેમ છતાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. શું છે વૈશ્વિક સમસ્યા બની રહેલી પીરિયડ પોવર્ટી? રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. સમાચાર હોંગકોંગના, જ્યાં લોકશાહી તરફી થઈ રહેલા વિરોધ પ્રદર્શનના સ્થળે છરી વડે થયેલા હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે, તેમાંથી 2ની હાલત ગંભીર છે. ચીનની મીડિયાના અહેવાલ પ્રમાણે આ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાના આદેશ છે. વાત અમેરિકાની કરીએ, જ્યાં કેલિફોર્નિયાના ગવર્નરે ટ્રમ્પના ટ્વીટને લઈને નારાજગી દર્શાવી છે. આ એ ટ્વીટ છે જેમાં કેલિફોર્નિયાના જંગલમાં ફાટી નીકળેલા દાવાનળ માટે ટ્રમ્પે ગવર્નરને જવાબદાર ગણાવી કેન્દ્રીય સહાયતા પર રોક લગાવવાની વાત લખી હતી. પાછલા 2 અઠવાડિયાથી જંગલમાં ફાટી નીકળેલો આ દાવાનળ 1,00,000 એકર જમીનમાં ફેલાઈ ગયો છે. એક સાથી કર્મચારી સાથે સંબંધ રાખતા મેકડોનલ્ડ્સના સીઈઓ ઇસ્ટર બ્રુકને કાઢી મૂકવામાં આવ્યા છે. અમેરિકાની દિગ્ગજ ફાસ્ટફૂડ કંપનીએ કહ્યું છે કે બંને વચ્ચેના સંબંધો સંમતિથી હતા, પરંતુ ઇસ્ટર બ્રુકે કંપનીની પોલિસીનો ભંગ કર્યો છે. ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં ગ્રેનેડથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. હુમલામાં અન્ય 15 લોકોને ઈજા પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્ર અને અફઘાન સરકારના આંકડા સૂચવે છે કે અફઘાનિસ્તાનમાં 6-14 વર્ષની ઉંમર વચ્ચેના 20 લાખ બાળકો બાળમજૂરીમાં સંકળાયેલા છે. દાયકાઓ લાંબા યુદ્ધને પગલે બાળકો કામ કરવા મજબૂર છે.
મારું નામ કુબરા છે અને હું 12 વર્ષની છું તથા પૂર્વીય લાગમાનમાંની રહેવાસી છું. બે વર્ષ પહેલા મારા પિતાનું યુદ્ધમાં મોત થઈ ગયું હતું. હવે હું પ્લાસ્ટિકની બેગ વેચું છું. પરિવારમાં રોજીરોટી કમાનાર કોઈ નથી, આથી મારે આ કામ કરવું પડે છે. હું સૌથી મોટી દીકરી હોવાથી નાના ભાઈ બહેનની જવાબદારી પણ ઉઠાવું છું. કામ કરવું નથી ગમતું, પણ પૈસા મળે છે એટલે સારું લાગે છે. મને સ્કૂલે જઈને મારા પરિવારનું નામ રોશન કરવું ગમશે. આ જવાબદારી માતા પિતાની હતી, પણ હવે તેઓ નથી, આથી મારે કામ કરવું જ પડશે. ક્યારેક બધી જ બેગ વેચાઈ જાય છે, પણ ક્યારેક એક પણ નથી વેચાતી. બેગ વેચીને મળેલા પૈસાથી સામાન ખરીદીને ઘરે જાઉં છું. મારે 3 ભાઈ અને 3 બહેનો છે. હું તેમનો આધાર છું. હું નથી ઈચ્છતી કે તેઓ ભીખ માંગે. કોઈએ પણ આશા ન છોડવી જોઈએ. ડર્યા વગર આગળ વધતા રહેવું. હું છોકરાઓની બરોબર છું. મારામાં કામ કરવાની હિંમત છે. મારે ભવિષ્યમાં ડોક્ટર બનીને દેશની સેવા કરવી છે. એક દિવસ મારું જીવન બદલાઈ જશે. અંધકાર પછી ઉજાસ થતો જ હોય છે. સ્ત્રીઓના પીરિયડ હાઇજેનિક વિશે જાગૃતતા આવતા સેનિટરી નેપકિનનો વપરાશ અને ચર્ચા વધી છે. તેમ છતાં એક અનુમાન મુજબ યુકેમાં 10માંથી 1 છોકરી એવી છે જેણે સેનિટરી પેડ ખરીદવામાં નાણાં ભીડનો સામનો કરવો પડે છે. પીરિયડ પોવર્ટી યુકેમાં મોટી સમસ્યા બની રહી છે. જોઈએ બીબીસી સંવાદદાતા ગગન સભરવાલનો આ અહેવાલ. મેં મારી નિક્કરમાં ટોયલેટ રોલ અથવા જૂના મોજા ભર્યા છે. તેને જ ફરીથી ધોઈને વાપરીશ અથવા સ્પંજનો વપરાશ કરીશ. કદાચ સ્પંજ કાપીને મૂકું પછી ફરી તેનો વપરાશ કરીશ, પણ નથી ખબર કે એમાંના કયા તત્વો અંદર રહી જશે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સારા યુકેની એ હજારો છોકરીમાંની એક છે જે પીરિયડ પોવર્ટીનો સામનો કરી રહી છે. પીરિયડ પોવર્ટી એટલે સ્ત્રીઓ પીરિયડ સંબંધિત યોગ્ય વસ્તુઓ ખરીદવા આર્થિક રીતે અક્ષમ છે. હું એવા ઘણા લોકોને ઓળખું છું જેઓ પાસે પૈસા છે અને તેમને લાગે છે કે આ તો એક બ્રેડ ખરીદવા જેટલી જ કિંમત છે. પણ તમે જ્યારે સિંગલ મધર હોવ અને બહુ બધા બાળકો હોય ત્યારે સેનિટરી નેપકિન કરતાં બ્રેડનો ટુકડો વધુ મહત્વનો હોય છે. મને લાગે છે કે આ સમસ્યાની જેટલી ચર્ચા થાય છે તેના કરતાં પણ તે વધુ મોટી છે, કેમ કે સ્ત્રીઓ તેના વિશે વાત કરતા ખચકાય છે. યુ નો જસ્ટ ટુ સ્ટોપ ધ બ્લીડિંગ આઈ સ્ટાર્ટ ટેકિંગ ટાઈમ ઓફ સ્કૂલ બીકોઝ આઈ ડિડન્ટ નો લાઈક વોટ વોઝ એક્ચ્યુઅલી ગોઈંગ ઓન વિથ માય બોડી એન્ડ ધેટ. 2017માં બીબીસી ઇન્વેસ્ટિગેશનને લીધે યુકેમાં પીરિયડ પોવર્ટી પ્રકાશમાં આવી. યુકેમાં બાળકો માટે ચેરિટી કાર્ય કરતી અગ્રણી સંસ્થા પ્લાન ઇન્ટરનેશનલ યુકેના મુજબ 14-24 વર્ષની વયની 10માંથી 1 બાળકી સેનેટરી પ્રોડક્ટ ખરીદવા અક્ષમ હોય છે, જ્યારે 49% જેટલી બાળકી તેમના પ્રોડક્ટ્સને લીધે શાળામાં એક દિવસ રજા પાડે છે. જ્યારે તમે ટિશ્યુ પેપર કે જૂના મોજા વાપરો છો ત્યારે તમે શું અનુભવ્યું? ખરાબ, એકદમ ખરાબ. તેનાથી મને ચીતરી ચડે છે. તે અમાનવીય જેવું લાગે છે. તેનાથી મને ધૃણા અને ઘેન ઉપજે છે. હું નાસીપાસ થઈ જાઉં છું. મને નકામી હોઉં એવું લાગે છે. જોકે આ સમસ્યા માત્ર યુકેમાં જ નથી, વિકાસશીલ દેશમાં પણ 18થી વધુ સ્ત્રીઓ પીરિયડ પોવર્ટીનો સામનો કરી રહી છે. મંજીત સમાજસેવાની સંસ્થા ચલાવે છે, જેઓ સ્ત્રીઓને માસિક ચક્રને લગતું જ્ઞાન આપે છે, જાગૃતતા લાવે છે. તેમનું કહેવું છે કે વિશ્વમાં ઘણી બધી સ્ત્રીઓ પાસે યોગ્ય સેનેટરી પ્રોડક્ટ ઉપલબ્ધ નથી હોતા, એટલે તેઓ અસ્વસ્થ ઉપાય તરફ વળે છે. I went to Nairobi, interviewed about 100 girls on the ground, and the stories I heard were horrific, from
some using cow dung, animal skin, grass, whilst others were sitting on a hole for a week. And then some girls were selling themselves because that was the only way that they could afford products. Product માટે પોતાની જાતને વેચે છે. You have 3 daytime pads which are reusable. આ સમસ્યાને નાથવા મંજીત સસ્તા અને પર્યાવરણને અનુકૂળ ફરી વપરાશ થઈ શકે એવા સેનેટરી પેડનો વિચાર લાવ્યા. And look, they're rather pretty, they feel soft. બ્રિટિશ સરકાર પણ આ મુદ્દા તરફ ધ્યાન આપી રહી છે. સપ્ટેમ્બરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે આ વર્ષે ઇંગ્લેન્ડની સેકન્ડરી સ્કૂલ અને કોલેજની બાળકીઓને મફતમાં સેનેટરી પ્રોડક્ટ્સ આપવામાં આવશે. પણ આ પગલા વિશે મંજીત જેવા કેમ્પેનર શું વિચારે છે? It's not the answer to everything, but it's a really good start because our girls need to make sure that they have products or access to products and keep them in school. રોકાય વિરામ માટે મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું સુવર્ણ વસાવડા. તો બુલેટિનની શરૂઆતમાં અમે આપને ઉત્તર ભારત પર પ્રદૂષણનો કહેર દર્શાવતો અહેવાલ રજૂ કર્યો અને હવે અમે આપને અહેવાલ રજૂ કરશું જેમાં પ્રદૂષણ પર કાબૂ મેળવવાનો વિકલ્પ છુપાયેલો છે. વાત જર્મનીની, જ્યાં પ્રદૂષણ ઘટાડવા થઈ રહ્યું છે હાઇબ્રિડ ટ્રક્સનું નિર્માણ. આ કોઈ સામાન્ય રસ્તો નથી. આ રસ્તા ઉપર ઓવરહેડ કેબલ્સ લગાડેલા છે જે હાઇબ્રિડ ટ્રક્સને ઉર્જા પૂરી પાડે છે. The idea behind this is to come ani pachhad electric train na fayda ne truck sathe jodvano vichar rahelo che. The advantages of trucks. Germany ma juna runway ane Frankfurt najik 5 km na motorway par aa system nu parikshan thai rahyo che. Cable sathe jodayela hoy tyare aa truck temna diesel engine band kari de che. It provides anathi paryavaran ne madad thai shake tevi parivahan suvidha viksavama madad marshe. More environmentally friendly. These trucks are hybrid trucks. આ હાઇબ્રિડ ટ્રક્સ કથિત પેન્ટોગ્રાફથી સજ્જ છે. પેન્ટોગ્રાફ એવું ઉપકરણ છે જે રસ્તા પર ચાલતી ટ્રક્સની ઉપર લાગેલા કોન્ટેક્ટ વાયર સાથે જોડે છે. આ વાયર ટ્રક્સને પાવર સપ્લાય કરે છે. આ કેબલ સાથે ટ્રકને ક્યારે જોડવી કે અલગ કરવી તે ડ્રાઈવર નક્કી કરે છે. So what this allows is anathi truck highway par chali shake che ane aa hybrid truck che etle te aa maalkha ni bahar par muktapane fari shake che. The infrastructure etle ke je rasta par cable na lagela hoy tya trucks temna normal engine ni madad thi chali shake che. Exactly. શરૂઆત માટે કદાચ કોલસા પર જ ચાલશે, પણ આ સિસ્ટમ અલગ અલગ પ્રકારના હાઇબ્રિડનો ઉપયોગ લઈ શકે છે. તેઓ ઇંધણ કોષ, ગેસ એન્જિન, બાયોફ્યુઅલ એન્જિન અથવા માત્ર બેટરીથી પણ ચાલી શકે છે. ભવિષ્યમાં કોઈ પણ ટ્રક તેના પરિવહન દરમિયાન પણ બેટરી ચાર્જ કરી શકે છે. જો સબસ્ટેશનને પુનઃપ્રાપ્ય ઉર્જા પૂરી પડાય અને ટ્રક્સ વીજળી પર ચાલે તો તેઓ કાર્બનનું ઉત્સર્જન નહીં કરે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો વધારે પાવર કેબલ લગાડાશે, પણ તેના માટે મોટા રોકાણની જરૂર પડશે અને જો બધી જ કંપનીઓ આ પ્રકારના ટ્રક્સ વાપરે તો જ ફાયદાકારક સાબિત થશે. ભારતમાં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ 70ને પાર છે ત્યારે ઇરાકની વાત કરીએ, જ્યાં સરકાર હાલ રિક્ષા ચાલકોને ફ્રીમાં ઈંધણ ઓફર કરી રહી છે. અને આવું કેમ એ જાણીને તમને ખરેખર નવાઈ લાગશે. થોડા દિવસો પહેલાં સરકારની નીતિઓ અને આર્થિક પરિસ્થિતિ નબળી પડતા ઇરાકમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું. એવામાં રિક્ષાઓએ એમ્બ્યુલન્સનું કામ પૂરું પાડ્યું. કઈ રીતે જોઈએ ઇરાકથી આ અહેવાલમાં. ટ્રાફિક જામના લીધે એક સમયે ઇરાકમાં રિક્ષા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હતી, પરંતુ આજે તે લોકોની જરૂરિયાત બની ગઈ છે. હાલમાં રિક્ષાને એક સુપર હીરો તરીકે ગણવામાં આવે છે. અમે દરેકની મદદ કરીએ છીએ, કારણ કે એમ્બ્યુલન્સ નથી મળી રહી. જેવી એમ્બ્યુલન્સ ચાલુ થાય કે તેના પર ફાયરિંગ થવા લાગે છે. થોડા દિવસો પહેલા ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઇરાકમાં આ રિક્ષાનો ઉપયોગ ઘાયલોને સારવાર અર્થે દવાખાને લઈ જવા થવા લાગ્યો. હાલમાં સરકાર વિરોધી થયેલા આ પ્રદર્શનમાં 200થી વધુ લોકો મોતને ભેટ્યા છે. એટલું જ નહીં, તેઓ ઓઢવાનું અને અન્ય વસ્તુઓ પણ પૂરી પાડે છે. ઇરાકના ગાયકોએ તો આ ઐતિહાસિક રિક્ષાઓ માટે એક ગીત જ બનાવી દીધું. ઇરાકમાં મોટાભાગના રિક્ષા ચાલકો ગરીબ પરિવારમાંથી આવે છે.
અથવા તો એવા લોકો છે જેમને સ્નાતક થયા બાદ નોકરી નથી મળી. ઇરાકમાં પ્રદર્શન કરતા લોકો સતત નોકરીની નવી તક અને ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવાને લઈને માંગ કરી રહ્યા છે. બીબીસીના ખજાનામાં આજે લઈશું ઇંગ્લેન્ડના વુશેર સ્થિત હાર્વિંગ્ટન હોલની મુલાકાત. આ જૂનવાણી અને ઐતિહાસિક જગ્યાએ ઘણા કેથલિક પાદરીઓએ પોતાનો જીવ બચાવવા માટે આશરો લીધો હતો. ઇંગ્લેન્ડમાં આવેલો હાર્વિંગ્ટન હોલ મધ્યકાલીન યુગનો એક પ્રભાવશાળી પણ દુષ્ટ ઇતિહાસ ધરાવતી ઇમારત છે. આ જગ્યા સાથે બહાદુરી, ડર તેમજ એક પ્રખ્યાત અવસાનની કહાણી જોડાયેલી છે. આ હોલ હંમેશાથી પવિત્ર રોમન કેથલિક ઘર સમાન રહ્યો છે. ફ્રાન્સિસ્કન પાદરી ધ બ્લેસ્ડ જ્હોન વોલે લગભગ 300 વર્ષ પહેલાં અહીંયા જ ધર્મનું અનુસરણ કર્યું હતું, પણ તેમને મારી નાખવામાં આવ્યા. એક સદી સુધી ઇંગ્લેન્ડમાં કેથલિક વિરોધી લહેરો ઉઠતી રહી અને પહેલા ક્વીન એલિઝાબેથના સમગ્ર શાસનકાળ સુધી તે રહી હતી. હાર્વિંગ્ટન દબાણ હેઠળ હતું અને તેને બાળી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ હોલવે છુપાવવાની ગુપ્ત જગ્યા બન્યું. ઉસ્તાદ કારીગર એવા નિકોલસ ઓવને પોલી સીડીઓ, નકલી ચીમનીઓ અને ગુપ્ત દિવાલો બનાવી હતી જેથી પાદરીઓ તેમાં છુપાઈ શકે અને જીવી શકે. અહીંની સુરક્ષા એટલી કડક હતી કે ક્યારેય એક પણ પાદરી પકડાયા નહોતા. જો તેમને બતાડવામાં ના આવે તો તમે ક્યારેય તેમને પકડી ના શકો. આ જગ્યા મુખ્ય નિસરણીની નીચે છે. તેમાં ત્યાંથી પ્રવેશી શકાય અને તે બેન્ક્વેટ હોલની એકદમ નજીક છે, એટલે સુધી કે તમને અહીંયાથી બેન્ક્વેટ હોલ પણ દેખાશે. આ ગોઠવણ કદાચ એટલે કરાયો છે જેથી અહીં છુપાનારા પાદરી હોલમાં ચાલતી ગતિવિધિ પર નજર રાખી શકે. જો તેઓ પકડાઈ જાય અને મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવે તો તેમને પોપ માટેની નિષ્ઠાનો ત્યાગ કરવાનો વિકલ્પ અપાતો. જો તેઓ તેમ કરે તો તેમને જવા દેવામાં આવતા. જો તેઓ ના પાડતા તો તેમની ઉચ્ચ રાજદ્રોહી તરીકે નિંદા થતી અને તેમને ફાંસી, જેલ કે ડૂબાડી દેવાની સજા અપાતી. એલિઝાબેથના સમયનું આ સુંદર ઘર હવે પ્રવાસી આકર્ષણ બન્યું છે અને લોકો ઇતિહાસ અને ધર્મ સમજી શકે તે હેતુથી તેની સાર સંભાળ રાખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે એનો જવાબ તો નહીં, પણ અમારા કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમમાંથી નીકળ્યો છે આ વ્યંગ. હવે જતાં જતાં વાત આવતીકાલની. પૂર્વ સોવિયત નેતા મિખાઇલ ગોરબાચેવે ચેતવણી આપી છે કે રશિયા અને પશ્ચિમ વચ્ચેનો તણાવ વિશ્વને એક ભયાનક સંકટમાં મૂકી રહ્યું છે. બર્લિન વોલના ધ્વસ્ત થવાના 30 વર્ષ થયા એ પળે જુઓ બીબીસી સાથેની ગોરબાચેવની વાતચીતના અંશો આવતીકાલે રાત્રે 8 કલાકે બીબીસી સમાચારમાં. બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આપ આપના પ્રતિભાવ પણ અમને જણાવી શકો છો. આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે.